બનાસકાંઠામાં જ્યારે વરસાદ પડે ત્યારે તંત્રની આબરૂને પણ ધોઈ નાખે છે। હાલ પાલનપુર આબુ હાઈવે પર વરસાદે પાડેલા ખાડા પણ તંત્રની આબરૂ નીલામ કરી રહ્યા છે। અકસ્માતને ઉગાડું આમંત્રણ આપતા આ ખાડા હવે અકસ્માતની દહેશત ફેલાવી રહ્યા હોવાથી લાચાર વાહન ચાલકો તંત્ર પર રીતસર વરસી રહ્યા છે। પાલનપુર હાઈવે પર વરસાદી પાણી ભરાતા કાદવ કિચડ સહિત ગંદકીનું પણ સામ્રાજ્ય સર્જાયું હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર માટે વરસાદ આફત બનીને વરસતો હોવાની ફરિયાદો હવે નથી રહી। પાલનપુરમાં આબુ હાઈવે પર વરસાદના કારણે ઠેર ઠેર ખાડા પડતા રોડ ભંગાર બની ગયો હોવાથી વાહન ચાલકોને અકસ્માતની દહેશત સતાવી રહી છે। આ નેશનલ હાઈવે પર દર ચોમાસે વરસાદી પાણી ભરાઈ જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને પૂરા 4 મહિના સુધી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠે છે। પાલનપુરથી આબુ તરફ જતા હાઈવે પર એરોમા સર્કલથી સાંઈબાબા મંદિર સુધીના રોડ પર વરસાદી પાણી ભરાવાના કારણે નેશનલ હાઈવે પર જીવલેણ ખાડા પડતા વાહન ચાલકો હાલ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। વરસાદી પાણી ભરાવાથી રોડ તૂટી જતા એ સ્વાભાવિક છે। જો કે પાલનપુરમાં નેશનલ હાઈવે પર ખાડેલા ખાડાથી દેશભરમાં બનાસકાંઠાની આબરૂનું પણ ધોવાણ કરી રહ્યા છે। રાજસ્થાન તરફથી પૂર ઝડપે આવતા વાહનો આ ખાડામાં ખાબકતા હોવાથી વાહનોને નુકસાન થવા સાથે અકસ્માતની પણ ભીતિ રહેતી હોય છે। ત્યારે આ રોડ પરથી અવર જવર કરતા વાહન ચાલકો આ જગ્યાએ જ રોડ તૂટવાની સમસ્યાનો સત્વરે કોઈ કાયમી નિકાલ લવાય તેવી ઉગ્ર માંગ સાથે તેમની હૈયાવરાળ મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા છે। આ વરસાદ પડવાથી આબુ રોડ હાઈવે ઉપર ખૂબ મોટા મોટા ખાડા પડી ગયા છે અને ખાડા પડવાથી ખૂબ તકલીફ પડી રહી છે પબ્લિકને, વિદ્યાર્થીઓને બી તકલીફ પડી રહી છે અને ખાડા એટલા બધા છે કે ઘણી વખત ગાડી બી એક ટ્રક બી ઊંધી વચ્ચે પડી ગઈ હતી એમ। એટલે વરસાદના હિસાબે કંઈ હજી કામગીરી થઈ નહીં જોઈએ એવી, કામગીરી સદર કરવા એમને વિનંતી છે। પાલનપુર હાઈવે ઉપર આરટીઓ 4 રસ્તાથી બ્રિજનું કામ ચાલે છે ત્યાં ગામમાં આવવા માટેની જે એન્ટ્રી છે ત્યાં આ વરસાદમાં પાણીનો ભરાવાથી રોડ નુકસાન થયું છે। રોડમાં ઘણા બધા ખાડા પડ્યા છે અને ટ્રાફિકને બી તકલીફ પડે છે, એના હિસાબે અકસ્માત પણ સર્જાવાની શક્યતાઓ છે। આ બધું જોતા અને આ સરકારી તંત્રને બધાને ઘણી વખત માહિતી આપી છે પણ કોઈ જાતની કાર્યવાહી થતી નથી। તે જ પ્રમાણે સાંઈબાબા મંદિરની આજુબાજુ પણ પુષ્કળ પાણી ભરાય છે, ટ્રાફિકને પણ રોકી દેવું પડે છે। આબુ રોડ બાજુ દિલ્હી બાજુ જતો ટ્રાફિક રોકી અને ડાયવર્ઝન આપવું પડે છે, એટલી બધી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ કોઈ પણ જાતનું ધ્યાન અપાતું નથી, તો તંત્ર ધ્યાન આપે એવી બધા પબ્લિકની ઈચ્છા છે। પાલનપુર હાઈવે પર દર ચોમાસે વરસાદી પાણી ભરાવાથી સર્જાતા ટ્રાફિક જામમાં વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ પડે છે। વળી આ સ્થળે કાદવ કિચડ સર્જાતા શાળાએ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે રાહદારીઓ પણ મુશ્કેલી વેઠી રહ્યા છે। બ્રિજનું કામ ચાલતું હોવાથી ઉડતી અમર્યાદિત ડસ્ટ પણ સ્થાનિક રહીશોના આરોગ્યને જોખમાવી રહી હોવાના રાવ કરતા રહીશો આ રોજિંદી સમસ્યાથી રીતસર તોબા પોકારી ઉઠ્યા છે। પાલનપુરના નેશનલ હાઈવે ઉપર આપણે અત્યારે જોવા જઈએ તો બિહારી બાકી આરટીઓ સર્કલ સુધી જવાના માર્ગ ઉપર અત્યારે સરકારે નવા બ્રિજનું કામ ચાલુ કરેલું છે, પણ એના હિસાબે અહીંયા બાજુના સાઈડના સર્વિસ રોડ ઉપર જે અત્યારે માટીનું જે બધું ધૂળ ને બધે બધું જામી ગયું છે અને એના હિસાબે લોકોને ધૂળ ને બધે બધું ખૂબ ઉડી રહ્યું છે અને લોકોને અસ્થમા અને દમને એવી પ્રોબ્લેમ થવાની પણ શક્યતા રહે છે। આ હિસાબે અમે કંઈ અહીંયાને જે રહીશો છીએ એટલે અમારી ધારાસભ્ય સાહેબને અને તંત્રને પણ એટલી અપીલ કરીએ કે તેઓ આનો સત્વરે ઉકેલ લાવે જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે વધારે કોઈ ચેડા ન થાય અને લોકોને પણ તકલીફ બીજી ઓછી પડે। આ એરિયાના ન્યૂ પાલનપુર વિસ્તાર અને આબુ રોડ હાઈવેના રોડની અત્યારે જે સ્થિતિ છે એટલી ખરાબ થઈ ચૂકી છે કે અહીંયા આગળ ટ્રકો ગમે ત્યારે પલટી ખાય છે। નેશનલ હાઈવે ઓથોરિટીવાળા અહીંયા આગળથી આ જે માટીનું જે ધોવાણ થઈને આવેલી માટી છે એ માટીના કારણે કેટલાક લોકો સ્લીપ ખાઈને પડી જાય છે। આ સ્થિતિ એટલી બધી બદતર થઈ ગઈ છે, અહીંયા જે માટી ઉડી રહી એના કારણે અહીંની આજુબાજુના જે રહેવાસીઓ અને જે બાળકો જે સ્કૂલે જાય એમની હેલ્થ હાથેના ચેડા થઈ રહ્યા છે। રામ ઝૂંપડીથી લઈને અહીંયા ઘણી બધી હોટલો આવેલી છે, એ હોટલોનો જેનો ખાદ્ય ખોરાક બગડે એવી સ્થિતિ ઉપર છે। આ સ્થિતિ જો જલ્દી તાત્કાલિક નિકાલ નહીં આવે ને તો લોકો કદાચ આંદોલનના માર્ગે રોડ ઉપર આવી જશે, એ સ્થિતિ સર્જાઈ છે। ખાડાઓમાં કન્ટિન્યુ પારપડા રોડથી લઈને સવેરા સુધી તમામ જગ્યાએ રોડ તૂટી ગયેલા છે, જેટલા ટ્રકો એના ત્યાં ચાલે એટલા રોડ તૂટવાની શક્યતાઓ વધતી જાય છે। પાણી અને ખાડા અને માટી આ ત્રણેયનો કિચડ આજુબાજુના લોકોને હેરાન કરી રહ્યો છે। પાલનપુરના આબુ હાઈવેની દુર્દશા ઢાંકવાની સરકારી તંત્રની મથામણ વચ્ચે આ સમસ્યા વકરી રહી હોય વાહન ચાલકો તેમજ રાહદારીઓ તંત્ર સામે રોષ ઠાલવી હળવાશ અનુભવી રહ્યા છે।
ત્યારે તંત્ર પણ વિકલ્પો વિચારવાના બદલે આ સમસ્યાનું સાચું નિદાન કરી જડમૂળથી આ સમસ્યા નાબૂદ થાય એવો અક્ષીર ઈલાજ શોધે તે વધુ જરૂરી જણાય છે।